નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત એવા ઝીરો ઓવરમાં આપનું સ્વાગત છે. હું છું કુશળ. દર્શક મિત્રો, આજના ઝીરો ઓવરનો ટોપિક છે કે નેતા દ્વારા લપસી જીભ. દર્શક મિત્રો, જે રીતે સેના દ્વારા એક આતંકવાદીઓ સામે પગલાં ભરવામાં આવી રહ્યા છે સરહદ પર જમ્મુ કાશ્મીરની અંદર, ત્યારે જમ્મુ કાશ્મીર રાજ્યના ધારાસભ્ય એવા જ એઝાઝ અહેમદ મીર દ્વારા નિવેદન આપવામાં આવી રહ્યું છે, અને જે આતંકવાદીઓ છે, જે ઉગ્રવાદીઓ છે, તે ભાઈ છે આપણા, તેવા પ્રકારનું નિવેદન સામે આવી રહ્યું છે. અને ત્યારે જ આ વસ્તુ આખી ચર્ચાનો મુદ્દો બનવા પામ્યો છે. અને આ નેતા દ્વારા જીભ લપસી છે, અને આ લપસવાના કારણે જ ક્યાંક ને ક્યાંક આ મુદ્દો વકરવા પામ્યો છે, અને તે વિશે જ ચર્ચા કરવાની છે. પરંતુ એ પહેલા વિશેષ અહેવાલ પર એક નજર કરી લઈશું. જમ્મુ કાશ્મીરમાં એક બાજુ સેના આતંકીઓને સાફ કરવાના અભિયાનમાં જોડાયેલી છે, ત્યારે રાજ્યમાં ભાજપના સહયોગથી સરકાર ચલાવી રહેલા પીડીપીના એક ધારાસભ્યએ તેના પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. પીડીપી ધારાસભ્ય એજાઝ અહેમદ મીરે કહ્યું છે કે કાશ્મીરના આતંકી શહીદ થયા છે અને તેઓ આપણા ભાઈ છે. તેમાંથી કેટલાક તો સગીર છે, જેમને એ પણ ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ઉગ્રવાદીઓના મોત પર આપણે ઉજવણી કરવી જોઈએ નહીં, તેઓ કાશ્મીરના જ રહેવાસી છે. તો ભારતીય સૈન્ય દ્વારા છેલ્લા કેટલાક સમયથી એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, અને તેના ભાગરૂપે પાકિસ્તાનમાંથી કાશ્મીર સરહદે ઘૂસણખોરી કરી રહેલા અને કાશ્મીરમાં પનાહ લઈ રહેલા આતંકવાદીઓને ઠાર મારવામાં આવી રહ્યા છે. એક બાજુ દેશની સુરક્ષા માટે સૈન્ય પોતાના જીવ જોખમમાં મૂકી દે છે, તો બીજી બાજુ રાજકીય નેતાઓ આ પ્રકારના નિવેદનો કરીને સૈન્યની કામગીરીમાં વિક્ષેપ નાખી રહ્યા છે, ત્યારે આ સંજોગોમાં દેશની સુરક્ષામાં મોટું વિઘ્ન આવી શકે તેમ છે. અત્રે ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પીડીપીને સમર્થન આપીને ભાજપ સત્તામાં ભાગીદાર છે, ત્યારે મીરના આ વિવાદાસ્પદ નિવેદન બાદ પીડીપીની સાથે ભાજપના ગઠબંધન પર પ્રશ્નો થવા લાગ્યા છે. આ બધાની વચ્ચે કેન્દ્રીય મંત્રી અને સિનિયર ભાજપ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ મીરના નિવેદન પર કહ્યું, આતંકવાદી અને અલગતાવાદી કાશ્મીર, કાશ્મીરીઓ અને શાંતિ અને વિકાસના દુશ્મન છે. તેઓ કોઈના ભાઈ કેવી રીતે હોઈ શકે? કઈ પેલેટ સે કઈ ગોલિયાં ચલતી હૈ તો ઇસે આખર મેં હમે મિલેગા ક્યા? બટ ડુ યુ કન્સિડર ધેમ એઝ બ્રધર્સ, ધોઝ મિલિટન્ટ? બિલકુલ, જો કાશ્મીરી હૈ વો તો ભાઈ હૈ, મિલિટન્ટ ભી, મિલિટન્ટ ભી વો ભાઈ હૈ. دیکھیے یہ ٹیررسٹ ہیں، یہ سیپریٹسٹ ہیں، یہ جو ہے وہ کشمیر اور کشمیر، جموں اینڈ کشمیر کے لوگوں کے دشمن ہیں، ان کی ترقی کے دشمن ہیں، ان کے سکون کے اور امن کے دشمن ہیں. وہ کیسے کسی کے بھائی ہو سکتے ہیں؟ جو لوگ جو ہے وہ جموں اینڈ کشمیر کے دشمن ہوں، جموں اینڈ کشمیر کی ترقی کے دشمن ہوں، امن اور چین کے دشمن ہوں، وہ ان کے بھائی ہو جائیں گے. જો કેન્દ્રની મોદી સરકાર દેશમાંથી આતંકને નેસ્ત નાબૂદ કરવા માંગતી હોય અને તેમની સરકારની આ પ્રાથમિકતા હોય, ત્યારે આ પ્રકારના નિવેદન બાદ ભાજપ કેમ પીડીપી સાથે સરકારમાં ભાગીદારીને જારી રાખશે કે તોડી નાખશે, તે તો આવનારો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. તો જે રીતે દર્શક મિત્રો, પીડીપીના ધારાસભ્યનું નિવેદન સામે આવ્યું છે, અને તે જ એક ચર્ચાનો મુદ્દો બનવા પામ્યું છે, અને તે જ વિશે ચર્ચા કરવા માટે અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે લલિત રાવલ, કે જેઓ સુરક્ષા નિષ્ણાંત છે, મનહર પટેલ, કે જેઓ કોંગ્રેસના નેતા છે, અને જયંતિભાઈ આહિર, કે જેઓ સુરક્ષા નિષ્ણાંત છે. ત્રણેય સ્વાગત છે સ્ટુડિયોમાં. દર્શક મિત્રો, એક બીજી પણ વાત કહેવા માંગુ છું કે ભાજપના કોઈ પણ નેતા કે જે રાજકીય નેતા છે તે અત્યારે આ ડિબેટની અંદર જોડાવાની ના પાડી રહ્યા છે, કારણ કે રાષ્ટ્રીય મુદ્દો હોવાને કારણે તેઓ અત્યારે આ રાજકીય એક નેતા છે તે સામે નથી આવી રહ્યા, અને ભાજપ તરફથી આ મુદ્દા પર ચર્ચા કરવાની ના પાડવામાં આવી છે. અને દર્શક મિત્રો, જો ચર્ચાને આપણે આગળ વધારીએ તો સૌથી પહેલા જયંતિભાઈ આહિરને પ્રશ્ન કરવા માંગુ છું. જયંતિભાઈ, જે રીતે આખો એક મુદ્દો સામે આવી રહ્યો છે કે ધારાસભ્ય પીડીપીના પોતે આવું નિવેદન આપી રહ્યા છે કે જે ઉગ્રવાદીઓ છે, જે આતંકવાદીઓ છે, તે આપણા ભાઈ છે, તેમના મોતને પણ આપણે ઉજવવો જોઈએ નહીં, તેવો જ એક મુદ્દો સામે આવી રહ્યો છે. શું કહેવા માંગો છો વિશાપ? આ જેના અહીએ છે ઓઠે છે, કાશ્મીર ની અંદર, કાશ્મીર ખીણ સ્પેશિયલ, તમે કાશ્મીર જે એન્ડ કે આપણે જયારે ચર્ચા કરીએ ત્યારે આપણી એક બેઝિક ભૂલ છે કે જમ્મુ અને લદ્દાખ એ ક્યારેય કાશ્મીર વેલી સાથે જોડાયેલા નથી, અને જમ્મુ અને લદ્દાખ હંમેશા ભારત કેન્દ્ર સરકાર સાથે અને ભારતના લોકો સાથે સંકળાયેલા છે. તેઓ દિલથી, લાગણીથી અને ઇમોશનલી બધી રીતે, જ્યારે જે કાશ્મીર ખીણના જે 3.5 જિલ્લાના જે લોકો છે અને જેની વસ્તી એક વખત ત્યાં કાશ્મીર ખીણમાં 7 લાખ પંડિતો હતા, એને ભગાવી દીધા 1990 માં, અને આજે 95% મુસ્લિમ વસ્તી જે આ કાશ્મીર ખીણમાં છે, અને આ ખીણનો જ પ્રશ્ન છે અને ખીણના લોકો
પાકિસ્તાન સ્પોન્સર્ડ જે આતંકવાદ ચાલી રહ્યો છે અને 1984 થી જનરલ જીઆઈએ જે એક ઓપરેશન ટોપાજ ચાલુ કર્યું અને એના એક હિડન એનો એક પ્રોગ્રામ હતો ઓપરેશન વિથ લો ઇન્ટેન્સિટી અને એ બેઝ ઉપર એ જીઆને ખબર હતી કે 1971 ના યુદ્ધમાં આપણે જે જડબાતોડ જવાબ ભારતે આપ્યો અને એનાથી જે પાકિસ્તાનના જનોએ વટઘા કરવાથી ભાગ પડી ગયા અને એ યુદ્ધમાં એક પાકિસ્તાન સબક શીખી લીધું કે યુદ્ધથી આપણે છામી એક છાતીથી લડવાથી ક્યારે જીતશું નહીં જી તો ગેરેલા પદ્ધતિ અપનાવી અને જે કાશ્મીર જે પાકિસ્તાનની મિલિટરી બેઝ જે કોલેજ હતી કાબુલની અંદર ત્યાં જ આ લોકોએ જે કેદી હતા અને જે પાકિસ્તાનના ટ્રેનિંગના ઓફિસર હતા એને શપથ લેવડાવેલા કે કોઈ પણ હિસાબે ભારતની અંદર આપણે ટેરર ઉભો કરો અને એ ટેરરમાં પ્રથમ એ લોકોએ પંજાબને ટાર્ગેટ બનાવ્યું અને આપણે સૌ જાણીએ છીએ કે પાકિસ્તાનની અંદર આ લોકોએ જે આપણા જ ભાઈઓને આપણા વિરુદ્ધ ઉશ્કેરી અને એક મોટું સ્કેન્ડલ દેશને જુદા પાડવાનું કર્યું અને એમાં ઓપરેશન બ્લુ સ્ટાર કમનસીબ ઘટના બની અને એ ઘટનામાં ઇન્દિરા ગાંધીનો ભોગ લેવાયો અને ત્યાંથી ભારત જે ભારતનું ધ્યાન કાશ્મીરમાંથી ડાયવર્ટ કરાયું અને ડાયવર્ટ થવાથી કાશ્મીરને પાકિસ્તાન માટે મોકળું મેદાન મળી ગયું અને એ મેદાનમાં એણે લોકલ કાશ્મીરીઓને ઉશ્કેરવાનું ચાલુ પણ ઉશ્કેરીઓ ઉશ્કેરાટ તો જોવા મળી રહી છે પરંતુ એક ધારાસભ્ય દ્વારા જે નિવેદન સામે આવે છે તે કેટલું યોગ્ય છે લલિતભાઈ આપ શું કહેવા માંગો છો એક ધારાસભ્યના પદ ઉપર તેઓ છે અને તેમના દ્વારા જે આતંકવાદીઓ છે તેમને ભાઈ તરીકે કહેવામાં આવી રહ્યા છે એ કેટલું યોગ્ય છે કુણાલભાઈ આપે જેમ કીધું કે એને જીભ લપસી પડી ના આ એમના દિલો દિમાગમાં જે છવાયેલું સત્ય છે જયંતિભાઈ કીધું મોઢે છે અહીં આવે છે બરાબર આ બંને રાજકીય પક્ષોની વાત કરું સ્થાનિક કાશ્મીરમાં આ જદ્દોજહદ અને આ અસંતોષ પેદા કરવા પાછળ બંને રાજકીય પક્ષોની મેલી મુરાદ સત્તા ટકાવી રાખવા માટે આ લેટ 80s શરૂ થયેલું આ મિશન અને એના પેટ્રોલ પૂરું પાડ્યું પાકિસ્તાને અને ઈંધણ પૂરું પાડ્યું પાકિસ્તાને અને એ તહત આ શરૂ થયેલી આ લગાવતાવાદીઓની છાવરવાની નીતિના તહત જે આ થઈ રહ્યું છે આજની તારીખે પણ ભારતીય જનતા પાર્ટી જ્યારે પીડીપી સાથે બેઠો છે તો એ રાષ્ટ્રવાદની વાત કરનાર રાષ્ટ્રપ્રેમની વાત કરનાર આવું કયા મોઢે સહન કરે છે એ મને સમજાતું નથી તો ક્યાંક ને ક્યાંક મનહરભાઈ આપણે વાત કરવામાં આવે તો મુખ્તાર અબ્બાસ નકી દ્વારા તો એ જે નિવેદન જે સામે આવ્યું છે પીડીપીના ધારાસભ્યનું તેને તો વખોડી નાખવામાં આવ્યું છે તો ભાજપ દ્વારા પણ એવું નિવેદન વખોડતું નિવેદન સામે આવ્યું છે એ વિશે શું કહેવા માંગો છો મનહરભાઈ એક વાત બહુ બંને શ્રીમાન મહાનુભાવ મહેમાનો છે એમણે જે વાત કરી એને ટોટલ શબ્દમાં હું સમર્થન આપું છું અને આપે જે વાત કરી કે અબ્બાસ નકવીએ જે રીતે ખંડન કર્યું એવા બીજા ત્રણ ધારાસભ્યોએ આનું ઉપર નિવેદન કર્યું જે ત્રણે ત્રણ ધારાસભ્યોએ આ વાતનું ખંડન કર્યું એમાં એક ધારાસભ્ય તો એ ત્યાં સુધીની વાત કરી કે ભાઈ આવી વાતો અને આ ચર્ચા આ એક દુઃખદ અને દયનીય કહેવાય પણ મારું એ કહેવાનું કે ભારતીય જનતા પાર્ટીને જે સીધી રીતે નથી કરી શકતી એ પીડીપી પાસે કરાવે છે અથવા તો સીધી રીતે જે વાત કરવા માટે જે એની માનસિકતા હોવી જોઈએ બાકી હું તમને એ કહું કે દેશની જનતા ભારતીય જનતા પાસે એક સવાલ પૂછે છે કોંગ્રેસ પૂછે છે અને જનતા પૂછે કે તમારી એવી કઈ કમનસીબી છે તમારી કઈ એવી દુઃખથી રથ છે કે તમારે એ કોઈ પણ વિચારધારા સાથે સંમત ન હોય તમારી એવી વિચારધારાની પાર્ટી સાથે તમે લોકો ભાગીદારીમાં સત્તામાં બેઠા છો આ એક ધારાસભ્યના નિવેદન ઉપર આજે 24 કલાક ગયા તો છતાં પણ ભારતીય જનતા પાર્ટીએ માત્ર ખંડન કર્યા નિવેદનો કર્યા કોઈ પણ એક્શનમાં આવવાની એક વાત નથી મૂકી ગુજરાત દેશની જનતા સામે બીજી વાત એક આપને દેશને ધ્યાને મૂકવા માંગુ છું કે આ ચર્ચા અને આ વાણી એ આજકાલની નથી આપને ખબર છે કે પાકિસ્તાન સાથેના સંબંધો આપણા કેવા રહ્યા છે ત્યાં આગળ જે પથ્થરમારો કરનારા લોકો જે એના જેને જે એને શહીદના રૂપમાં ખપાવવાની જે વાત દેશની જનતા માટે એક દુઃખદ ઘટના છે ત્યારે આપણે એક વસ્તુ સમજવી જોઈએ કે આ બધું જે મિશનરી જે કામ કરી રહી છે જે ભારતીય જનતા પાર્ટીની સીધી અને આડકતરી નિગરાનીની અંદર હું એક વાત આપને કહું કે જ્યાં સુધી આપણી કેબિન સલામતમાં જ્યાં સુધી પડ્યા છું ત્યાં સુધી આપણી સ્ટીમર સલામત નથી રહેવાની દેશની જ્યાં સુધી સ્ટીમર સલામત રાખવાની જો પ્રયત્નમાં આપણે પડશું તો જ તમારી કેબિન સલામત રહેવાની છે એટલે આ વસ્તુ ઉપર આપણે ફોકસ કરીએ ભારતીય જનતા પાર્ટી આમની સાથે 24 કલાકની અંદર કોંગ્રેસ પક્ષે માંગણી કરે છે કે એની સાથેના તમામ સંબંધો એને કાપી નાખવા જોઈએ રાષ્ટ્રહિતમાં રાષ્ટ્રની સુરક્ષામાં અને રાષ્ટ્રના સાર્વભૌમત્વ માટે
જે રીતે આપણા સૈનિકો લડે છે એના ઉપર તમે શું કઈ રીતની તમે વાત કરો છો એની સામે, એને કયો સંદેશો આપવા જઈ રહ્યા છો તમે કે આ રીતે એનો ધારાસભ્ય શ્રી એ જે પ્રજાનો પ્રતિનિધિ જે દેશ માટે જે રાષ્ટ્ર માટે જે શબ્દ બોલવા જોઈએ એની બદલીની અંદર આતંકવાદની ભાષા બોલે છે, પાકિસ્તાનની ભાષા બોલે છે તમારા દેશની અંદર? આ વાત કોઈ કાળે સ્વીકાર્ય નથી અને દેશની જનતા અને દેશ આને જોઈ રહી છે બરાબરથી, અને ભારતીય જનતા પાર્ટીના 2% ચહેરા આ દેશની જનતાની સામે આવી ગયા છે આના ઉપરથી. એટલે આપણે સામે સમજવાની જગ્યા દેશની અંદર ભારતીય જનતા કઈ ટાઈપની રાજનીતિ કરી રહી છે. ઓકે જયંતિભાઈ, જયંતિભાઈ હવે આપ શું કહેવા માંગો છો? એ રીતની એક આખી ચર્ચાનો મુદ્દો સામે આવી રહ્યો છે કે ભાજપ દ્વારા કોઈ કડક પગલાં લેવા જોઈએ, અને ક્યાંક ને ક્યાંક જે એઝાઝ અહેમદ મીર દ્વારા નિવેદન સામે આવ્યું છે કે એમનું કહેવું એવું છે કે ત્યાં જન્મભૂમિમાં જન્મેલા છે બટ ગુનેગાર એ ગુનેગાર હોય છે, ભલે અમદાવાદની અંદર જન્મેલો હોય અને અમદાવાદી હોય પણ જે ગુનેગાર બની જતો હોય છે તો એ માત્ર ગુનેગાર હોય છે, પછી અમદાવાદી રહેતો નથી. શું કહેવા માંગો છો? ગુનેગારની કોઈ વ્યાખ્યા ના હોય, ગુનેગારને ક્યારે એની કોઈ કેટેગરી ના હોય, ગુનેગાર ક્યારે દેશભક્ત ના હોય જી, અને એ દેશદ્રોહી જ ગણાય. હા, પણ આ જે પીડા જે ઉભી થઈ છે એ કાશ્મીરની નથી, આ એક ઇસ્લામ જે દેશની અંદર તમે 2% થી નીચે છે ત્યાં એ શાંતિપ્રિય પ્રજા તરીકે રહે છે. તમે અમેરિકા, ચાઇના, નોર્વે, તમે ગણો સ્વીડન, તો ત્યાં 2% જે વસ્તી મુસ્લિમોની છે એકદમ શાંતિપ્રિય છે, પણ 3% ઉપર જે જતા રહ્યા છે ફ્રાન્સ હોય, ઇંગ્લેન્ડ હોય, તો ત્યાં કઈક ચળવળો કરતા થઈ ગયા છે. ઓકે, તો 10% ઉપર જ્યાં છે, માનો કે ભારત છે, અને એ ભારત જેવા જે શ્રીલંકા છે, નેપાળ છે, તો ત્યાં કઈક ને કઈક ખટપટો અને આતંક કરતા થાય છે, પણ જ્યાં જેની વસ્તી 90% ઉપર છે ત્યાં રહેવું, કાશ્મીરી ની અંદર આજે 99% મુસ્લિમો છે અને એ લોકોનો એક ટાર્ગેટ છે પાકિસ્તાન પ્રેરિત કે ત્યાં ગેર મુસ્લિમ રહેવો ના જોઈએ અને ગેર મુસ્લિમ સાથે શિયા પણ ના રહેવો જોઈએ. અને એ આખો બેઝ ને કારણે તમે જુઓ કે ટોટલ પીડીપી નો બેઝ શું છે, અલગતાવાદ છે, કોન્ફરન્સ શું છે કે અમને આ સ્વાયત્તા આપો, તો ચિદમ્બરમ પોતે પણ શું છે એણે પણ કીધું કે આપણે કાશ્મીરને સ્વાયત્તા આપવી જોઈએ. હવે કેટલીક આપી એને સ્વાયત્તા, 69 વર્ષથી તમને આપતા જ રહ્યો. નરેન્દ્ર મોદીએ પણ હમણાં 80,000 કરોડ રૂપિયા એને ફાળવા. ઓકે, તો ક્યાં દેશની જનતા આ આપણા રાજકીય નેતો પાસે શું અપેક્ષા રાખે છે? એ લોકો રાજકારણ, મત અને સત્તા ની લાલસાને કારણે જી ઓફકોર્સ. પણ જે 1987 માં જયારે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસે જોડાણ કર્યું અને ત્યાં જે ચૂંટણી લડ્યા, ચૂંટણી લડ્યા પછી ઉમર અબ્દુલ્લાએ શું કર્યું? જેટલા લોકલ આતંકવાદીઓ હતા, જેટલા જેની ઉપર પથરાઓ મારતા હતા, જે સેના ઉપર હુમલા કરતા હતા, એની ઉપર કેસો કરી અને એને છોડી મૂક્યા. ઓકે મનહરભાઈ, હવે આપ શું કહેવા માંગો છો? એક રાજકીય સત્તા જાળવી રાખવા માટે ભાજપ હોય કે કોંગ્રેસ બંને આ પ્રયત્નો કરી રહી છે, શું કહેવા માંગો છો મનહરભાઈ? એક વાત બહુ સ્પષ્ટ કહું તમને, સાબે વાત જે કરી કે ઉમર અબ્દુલ્લા વચ્ચેના કેસની વાત કરી અને ચિદમ્બરમની વાત કરી, જો એક વખત આપણે આપણો દેશની આપણી જે કામ કરવાની પદ્ધતિ છે એને એક વિકાસની પરિભાષામાં મૂકવા માટે એક પ્રયાસનો ભાગ હતો, પણ જ્યારે એ પ્રયાસ કરતા 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 જ્યારે 1, 2, 3, 4 લેવલ વટે તો ત્યારે એક વસ્તુનો અંદાજ મુકાય છે, બાકી વિકાસની અંદર કોઈ ક્ષેત્રને કોઈ જગ્યાએ અન્યાય કરી શકાય નહીં, એ સેન્ટ્રલ ગવર્મેન્ટની એક પોલિસીના ભાગરૂપે અને એ આયોજન પંચની અંદર જે સગવડતાઓ જે રીતે બેઝ બને છે એના ઉપર એનું ફંડિંગ ફળવાતું હોય છે, કોઈ સરકારના હાથમાં સીધું એનું તંત્ર હોતું નથી. મેં બીજી નંબર વાત કે જે રીતે આપણે અત્યારે ઉમર અબ્દુલ્લાએ જે કેસ પાછા ખેંચવાની વાત જે છે એ વાતને એટલી બધી વજૂદવાળી એટલા માટે ના કે આજે જે રીતે એ નિવેદનો કરે છે એ તો તમને ચેલેન્જ મારે છે. કોઈ ચેલેન્જ મારનારી ભૂતકાળની સરકારો આવી ચેલેન્જ નથી મારી તમને કે પથ્થરબાજીઓને તમે છોડો અને પથ્થરબાજી શહીદ છે અને એને જેટલો આંત જે વેટેજ જે શહીદોને દેશના રાષ્ટ્ર માટે મરી મીટનારા લોકો જે આઝાદીના આપણે જે શહીદો છે એને જે સન્માન, એને જે મોભો, એને જે વસ્તુ મળતી હતી એની કમ્પેરિઝન આની યાર ક્યાં કરવાની? તો ભારતીય જનતા પાર્ટી ઉપર તો લગામ મારી છે ને, થપાટ મારી છે એને લોકોએ કે એની સાથે ભાગીદારીમાં બેઠેલી સરકારે. તો આ સરકારની બાબતની અંદર ખુલ્લી ચેલેન્જ આ દેશને, જનતાને આ ધારાસભ્યશ્રી આપી રહ્યા છે. આ ધારાસભ્યશ્રીએ એને એની પક્ષને આપી ચેલેન્જ, એના દેશને આપી, એની રાષ્ટ્રની કેન્દ્ર સરકારને આપી, એની સાથે ભાગીદારી બેઠેલી ભારતીય જનતા પાર્ટીને આપી. આ માટે આપણે ગંભીરતાપૂર્વક વિચારવાનો વિષય છે. આ કોઈ પક્ષ સાથેની વાત નથી કરતો હું તમને, જે ધારાસભ્યશ્રી બાજુ કયા પક્ષનો હોય છોડી દો ખડીક વાત, જે દેશના સાર્વભૌમત્વની વાત થાય ત્યારે એ દેશ આતંકવાદીને નહીં ભાઈ, થોડી વાર પહેલા પક્ષની વાત હતી, થોડીક વાર પહેલા પક્ષની વાત હતી.
થોડીક વાર પહેલા આપે જ ભાજપના પક્ષ માટે આપે નિવેદન આપ્યું હતું ત્યારે પક્ષની વાત હતી હતી, બટ હવે કોંગ્રેસનો મુદ્દો સામે આવે છે ત્યારે પક્ષની વાત મૂકી. મેં એવી નથી વાત કરી તમને, મેં એ વાત કરી હતી કે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એમ હું એને કયા પક્ષનો ધારાસભ્ય છે ઘણી ભૂલી જઈએ. જે ધારાસભ્ય જે નાગરિક આ દેશની અંદર આતંકવાદીને શહીદો સાથે સરખાવે ખંડન કરીએ છે, એનું અમે શબ્દો પાછા ખેંચીએ છે, એની ભૂલ છે, એની માફી માંગે છે, આ શબ્દો રાષ્ટ્ર સાથે. હું એક કહું, આમાં બંને રાષ્ટ્રીય પક્ષોનો વાંક મારી બરાબર, કારણ કે બંને સ્થાનિક રાજકારણ સ્થાનિક પક્ષો સાથે બંને કોંગ્રેસ અને બીજેપીએ ખૂબ સુંવાળા સંબંધો કેળવી ચૂક્યા છે. એક સમય પેલા સાથે હોય એટલે પેલા ખરાબ લાગે અને પેલા સાથે હોય એટલે પેલા ખરાબ લાગે, પણ અલ્ટિમેટલી કાશ્મીરનું અહિત કરવામાં એ સ્થાનિક નેતાઓની સત્તા લોલુપતાએ ખૂબ મહત્વનો ભાગ ભજવ્યો છે. અને એના તહત મુફ્તી સૈયદની વાત કરો, મુફ્તી સૈયદ કોંગ્રેસના રાજ્યમાં ગૃહપ્રધાન હતા, અર્લી 90s વાત કરું, એ વખતે એમની દીકરી ડોક્ટર રૂબિયા મુફ્તી એના આતંકવાદીઓ દ્વારા અપહરણ થયેલું અને એને છોડાવવા માટે 5 ખૂંખાર આતંકવાદીઓ કોંગ્રેસના શાસનમાં થયેલા. બરાબર, જ્યારે આપણો ભાજપ તરફથી કંધારકાંડમાં એ તો જોકે વધારે સંખ્યામાં 280 જેવા યાત્રાળુઓને છોડાવવા માટે એમણે પણ 5 ખૂંખાર આતંકવાદીઓ છોડ્યા હતા. એટલે આમાં બંને પક્ષે સબળ નેતૃત્વની જરૂર છે, ડેડિકેટેડ અને ડિસિઝિવ રાષ્ટ્રભાવના સાથે જે કામ કરવા વાળા હોય એની જરૂર છે. અને મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટીએ મહેબૂબા મુફ્તીને કડક શબ્દોમાં આકરા વલણ દાખવીને કહેવું જોઈએ કે તમારા ધારાસભ્ય સામે દાખવવું જરૂરી છે. જરૂરથી હવે શું કહેવા માંગો છો મનોહર ભાઈ? હું સાહેબની વાત સાથે કડક શબ્દો જે બોલો છો આપ, તો આ તો ભારતીય જનતા નો ડાઉટ કોઈ પક્ષે આ ટાઈપની ઘટના ન ઘટવી જોઈએ એ વાત બરાબર, પણ આજે ચાલુ સરકારમાં કેન્દ્ર સરકાર અને સ્ટેટ ઉપર એની નિગરાની છે, જે એ સાથે બેઠા છે, ત્યારે તમે માત્ર શબ્દોથી તમે સ્વીકારી કરશો? આ દેશની જનતાને શબ્દો જોઈએ છે કે પરિણામ જોઈએ છે? આ દેશની અંદર તમે ખંડન કરી નાખો છે, જે ભાષા બોલે છે એના ઉપર કોઈ પ્રકારનું પ્રધાનમંત્રીએ નિવેદન નથી કર્યું, એના કોઈ જવાબદાર વ્યક્તિ કોઈ સામે આવતા નથી કે કઈ રીતે, અને તમે શબ્દો બોલો છો, ખાલી શબ્દો બોલો છો, એ શબ્દો ઉપર તમે સમજાવવાની વાત છે. મારું એ કહેવાનું છે કે કોંગ્રેસ હોય કે ભાજપ, આ જગ્યાએ હું વાત કરું છું કે જે રીતે તમારો ધારાસભ્ય શ્રી તમને દેશને ચેલેન્જ મારે છે, આ કોઈ 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 પક્ષ સાથેની વાત નથી, કોઈ વ્યક્તિ સાથેની વાત નથી, દેશને ચેલેન્જ શું મારી, એને દેશને ચેલેન્જ મારી કે આ દેશનો શહીદ અને આતંકવાદી બે સરખા, એને જેટલું સ્વમાન મળવું પડે એટલું. તો આ વાત આ દેશનો નાગરિક સ્વીકારી શકશે? આ દેશની સરકાર સ્વીકારી શકશે? આ કેન્દ્રમાં બેઠેલી ભારતીય જનતા પાર્ટી અને પીડીપીની સરકાર સ્વીકારી શકશે? આ વાતને આપણે મહત્વ એ આપવાની વાત છે કે આ દેશની અંદર બેસનારો માણસ જ જો ગદ્દાર તમારી સત્તામાં બેઠેલો હોય તમારો હોય, તો પછી તમારે પાકિસ્તાની ભાષા બોલે અને તમે બોલો એમાં ફરક શું છે? જયંતિભાઈ શું કહેવા માંગો છો? આ બહુ જે મનહરભાઈ વાત કરી, બેઝિક આપણી જે નેશનાલિટી છે, દેશ પ્રેમ છે, એ બેઝિક જ આપણી ખામી છે. એમાં રાજકીય કયો પક્ષ છે મહત્વનો નથી. બીજ ને ઉછેરનાર કોણ? ભાજપ કે કોંગ્રેસ મહત્વનો નથી, હું ભાજપ કે કોંગ્રેસ નું કહેતો નથી, પણ એ બીજ ને ઉછેરનાર કોણ? રાજકારણીઓ ને? ભારતીય જનતા પાર્ટી 24 કલાક ની અંદર જવાબ આપવો પડે કે તમે આ કયા દુખી ગ્રહ થી તમે પીડાઓ છો? આજે 7 લાખ કાશ્મીર પંડિતો જે આકરા પગલા લેવા જોઈએ, એ તમારી પીડા છે કે તમારે, અરે ગઠબંધન તમારા વિચારધારા થી બંને પક્ષો જુદા છે, એની વિચારધારા પીડીપી ની જુદી છે, તમારી વિચારધારા જુદી છે, તમે સેક્યુલર પાર્ટી એ વિચારધારા ની ધરાવે છે, તમે એક સાંપ્રદાયિક વિચારધારા ની પાર્ટી ધરી, તમારું સંલગ્ન કેમ થયું? સાત લાખ જે પંડિતો હતા એને માઇગ્રેશન થઈ ગયું, જે હજારો ને મારી નાખ્યા ત્યારે જ કોંગ્રેસ જ હતી ને, કોણ હતું? એટલે ભાજપ કોંગ્રેસ નો પ્રશ્ન નથી, પ્રશ્ન જે રાજકારણીઓ કોઈ પણ પક્ષ ની અંદર હોય, રાજનીતિ આની અંદર જે રમાઈ રહી છે ને, એ બહુ ખરાબ છે. ક્યાંક આતંકવાદીઓને
પ્રોસી રહી છે. આજની નવી પેઢી તમે એક વસ્તુ બંને જગ્યાએ તમે સરખાવો, સમય ગયો છે, બરાબર છે, વાત સાચી છે. અમે તો એક દુઃખદ પીડા ભોગવીએ છીએ કે આ વસ્તુ ખેદ વ્યક્ત કરતા, પણ તમારી સામે જ્યારે તમારો જનપ્રતિનિધિ જે કરી રહ્યો છે, તમારી અત્યારે ક્યાંક ને ક્યાંક જે સરખામણી થઈ રહી છે, ખોટી સમય અને પરિસ્થિતિ જે બની છે એની અંદર સીધો એનો આ ધારાસભ્ય શ્રી એ પોતે એનું નિવેદન કરે છે. તમારી પાસે કંટ્રોલ છે, તમે ધારાસભ્ય તમે ઇન્વેસ્ટિગેટ કરી શકો. તમે તમારા પક્ષની અંદર વર્તમાન મુદ્દા પ્રમાણે ક્યાંક ને ક્યાંક અંદર બેઠેલો માણસ એમ કહે કે રાષ્ટ્ર તમારો આતંકવાદી અને આ બંને સરખા, તો પછી દેશમાં કોણ સુરક્ષાની માટે જવાબદાર? અને શિયાળુ સત્રની મીટિંગ પછી તરત નવલોહિયા સૈનિકો પોતાને રોજ રોજ આહુતિ આપે છે. આજે તમે સૈનિકોને શું તમે મેસેજ છોડ્યો? આ ધારાસભ્યશ્રીએ અને એની પાર્ટીએ અને ભારતીય જનતા પાર્ટીના સકપણમાં બેઠેલી પાર્ટીએ આ દેશના સૈનિકોને શું મેસેજ છોડ્યો? સૈનિકો દેશના સૈનિકો માટેના સમાનની વાતને એને નિકંદન કાઢી નાખ્યું. આ જે વસ્તુ કહેવું છું, પણ કોંગ્રેસના આગેવાન તરીકે અને એક નાગરિક તરીકે પીડા હું ભોગવું છું કે આ ઘટના જે ઘટી છે એ ઘટનાની અંદર ભારતીય જનતા પાર્ટીએ એના સંસદની અંદર ખુલાસો પૂછવો પડે અને પાર્લામેન્ટની અંદર પ્રધાનમંત્રીએ વાત કરવી પડે કે ભાઈ આ ધારાસભ્યશ્રી સાથે આવો વ્યવહાર આ પાર્લામેન્ટ સાથે કેમ થાય છે. જી લલિતભાઈ, જે રીતે એક આખી ચર્ચા સામે આવે છે અને અત્યારનો જે મુદ્દો છે એ પ્રમાણે ભાજપ દ્વારા અથવા તો કોઈ પણ સરકાર દ્વારા કેવા પ્રકારના પગલાં લેવા પડશે, અને એક જે કહી શકાય કે સુરક્ષા નિષ્ણાંત તરીકે લલિતભાઈ અને જયંતિભાઈ બંનેને આપને પૂછવા માંગુ છું કે એવા તો કેવા પગલાં ભારત સરકારે લેવા પડશે, ભાજપ સરકાર નથી બોલી રહ્યો, ભારત સરકાર દ્વારા એવા કેવા પગલાં લેવામાં આવશે કે આ જે મુદ્દો છે કાશ્મીરનો એ ક્યાંક ને ક્યાંક હલ કરી શકાય? હું આપને કહું જી કે અર્લી 90s જી કાશ્મીરમાં ગવર્નર શાસન લાગ્યું હતું, ગવર્નર શ્રી જગમોહનજી હતા, એમણે જે કાશ્મીરને કંટ્રોલ કરી બતાવ્યું હતું. આજના સમયે એવા એક કડક ડિસિઝિવ નિર્ણય શક્તિવાળા ગવર્નરની ત્યાં જરૂરત છે. કાશ્મીરમાં આ સત્તા લોલુપતાને છોડી સત્તા એની સાઈડ પર મૂકીને ત્યાં ગવર્નર શાસન લગાવે તો કાશ્મીરનો હલ મારી દ્રષ્ટિએ શક્ય બને. એની સાથે આર્મડ ફોર્સિસ એક્ટ જે સ્પેશિયલ એક્ટ છે અને આસ્પા અને આસ્પાના સાથે એક કાશ્મીરનો મુદ્દો, કાશ્મીર ખીણનો જ કાશ્મીર ખીણનો મુદ્દો આર્મીને હેન્ડ ઓવર કરી દેવો જોઈએ. અને આજે ચિદમ્બરમનું 2 દિવસ પહેલા એક સ્ટેટમેન્ટ પણ આવ્યું કે ભાઈ કાશ્મીરને હવે તમારે ત્યાં રાષ્ટ્રપતિ શાસન ડિક્લેર કરી દો. તમે આ જે પક્ષા પક્ષીનું ચાલે છે એટલે એ નેશનલ લેવલે જે સિક્યુરિટી કાઉન્સિલ છે અને જે ત્યાંનો રાજ્યપાલ છે અને આર્મી સ્પેશિયલ એક્ટની અંડર જો હશે તો ત્યાં એક કંટ્રોલ, એક ઓથોરિટી અને એક શાસનીય પ્રાદેશિક શાસનની કંટ્રોલ ઉપર આવી જશે. અને આજે તમે કાશ્મીરની અંદર જુઓ કે ભારત દેશની અંદર 26% ગરીબીનો રેશિયો છે, કાશ્મીરની અંદર 3.4 છે અને એ 3.4 જમ્મુ અને લદ્દાખનો છે. કાશ્મીર ખીણમાં જે કઈ વસ્તી છે એ ગરીબી પોવર્ટી લાઈનમાં આવતા નથી. ઓકે, એટલે એ અહીંથી આપણે જે કઈ ગ્રાન્ટો આપણે કમાઈને અત્યાર સુધીમાં 6 લાખ કરોડ આપણે એને આપી દીધા છે ખર્ચે, તો આ જે આપણે એને આપીએ છીએ અને તમે નથી કે ગાય મારીને કૂતરાને ખવડાવો, આ આ પોલિસી ભારત સરકારની, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, પણ ભારત સરકારની આ પોલિસી 1947 થી આવે છે, જે તે વખતે હરિસિંગે સાઈન કરેલી અને ત્યારે કોઈ કન્ડિશન નહોતી, સ્પેશિયલ અનકન્ડિશનલ સરેન્ડર સિગ્નેચર કરેલી. અને એના પછી જે 1954 જે 35A આર્ટિકલ આવ્યો અને 1949 જે 370 કલમ લગાવવામાં આવી, આ બધી કલમોને કારણે કાશ્મીર ક્યારે ભારત સાથે થયું નહીં. અને મુખર્જીનું, શ્યામા પ્રસાદ મુખર્જીનું એક બહુ કોટેશન એટલું બધું પ્રચલિત થઈ ગયું કે જીસ દેશ મેં દો પ્રધાન, રાષ્ટ્રપતિ શાસન ની ક્યાંક ને ક્યાંક જરૂર છે. અરે બીજું જે આ ફક્ત એઝાઝ મીર બોલ્યો છે, મહેબૂબા મુફ્તી ત્યારે મુખ્યમંત્રી નું પણ વલણ હંમેશા આતંકવાદ તરફી રહ્યું છે, ત્રાસવાદી તરફી રહ્યું છે. અને આપણે 3-4 દિવસ પહેલા જાણે વિધાન આપ્યું હતું કે આપણે શાંતિ સ્થાપવા માટે પાકિસ્તાન સાથે વાર્તા ગોઠવી, રવિવારે મીટિંગ થવી જોઈએ. એનો સીધો અર્થ એ થયો કે મહેબૂબા મુફ્તીની સરકાર, પીડીપીની સરકાર કે એનું મંત્રાલય અને એની સાથે જોડાયેલો ભારતીય જનતા પાર્ટી પક્ષ સત્તાની ભાગીદારીની અંદર આ ગંભીરતા. હું એક આપ બંનેને નિષ્ણાંતોને સુરક્ષા સાથે સંકળાયેલા છો એટલા માટે હું આપને પૂછું કે શું ખરેખર આ બંને પક્ષોને એટલે સમજ બહાર હશે
કે આ દેશની સુરક્ષા માટે આપણે જે બોલી રહ્યા છીએ, આપણે જે વાત નિવેદન કરી રહ્યા છીએ, શું વાણી સ્વતંત્રતાનો ઉપયોગ તમે બહુ આવી રીતે સરળતાથી કરી શકો કે જે દેશની અંદર સુરક્ષા સાથે સંકળાયેલા મુદ્દા સાથે? પણ મનોહરભાઈ, તમને પહેલા જ કીધું કે ભાજપ કે કોંગ્રેસ કે પીડીપી, પણ આ રાજકીય રાજકીય નેતાઓનું વલણ છે, એ વલણ દેશ માટે હિતાર્થ છે. નહીં ભાઈ, હું વાત એ કહું છું, સૈનિક ધારાસભ્ય શહાદતનું અપમાન થયું છે. મારો પ્રશ્ન એ છે કે ધારાસભ્ય શ્રી જે શબ્દ બોલે છે, આજે નેચરલી તમારા કોઈના ઇન્ટેન્શન ઈરાદાથી અંડરગ્રાઉન્ડ ગમેના સચવાના છે કે થશે, પણ આજે જે જનપ્રતિનિધિ જે ભારતીય જનતા પાર્ટીનો જાહેરમાં બોલે છે, જાહેરમાં બોલે છે કે જનપ્રતિનિધિ સાથે આપણે જ્યારે એના પક્ષ સાથે ભારતીય જનતા પાર્ટી, મારો મુદ્દો એ છે કે ભારતીય જનતા પાર્ટીની એવી સત્તાની ભૂખ મળી છે કે આવી પાર્ટી દેશદ્રોહી પાર્ટી, દેશના વિચારો મનારભાઈ સુરક્ષા થશે. મનારભાઈ, એઝાદ અહેમદ મીરની અંદર એમણે એવું પણ નિવેદન કર્યું હતું, જે પણ જે સગીર વયના છે તેમને ખબર નથી કે તેઓ શું કરી રહ્યા છે, કદાચ તેમના બચાવની અંદર તેમણે આ સ્ટેટમેન્ટ આપ્યું. નહીં 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 નહીં, તમે એક વસ્તુ સમજો, એના ચાર મુદ્દા કીધા, ચારે ચાર મુદ્દાની અંદર એક અજાણ છે. જે એ એ એ એનો પોતાનો જે મતવિસ્તાર છે, એ પોતાનો મિત્ર ઇફેક્ટેડ એરિયા છે. એ જે ધારાસભામાં વાંચી નામના વિસ્તારમાંથી એ જે લડે છે, જે જીતે છે, અને જે જગ્યાએ એનું રાજકીય પ્રતિનિધિત્વ કરે છે, એ વિસ્તાર જે છે, એ વિસ્તારમાંથી ત્યાં આગળ સેન્સિટિવ એરિયા છે. વાત માની લીધી, પણ તમે વિચારો કે જે આતંકવાદને અને એની અંદર જે કામ કરાતા પથ્થરવાદીઓ, પથ્થરમારાઓ કરતા, જે દેશ વિરુદ્ધની, પથ્થર કોને મારે છે? દેશના નાગરિકોને, સૈનિકોની ભૂમિમાં મારે છે, કાશ્મીરની ભૂમિમાં, એટલે ભારતની ભૂમિમાં મારે. હવે પાક દેશને પથ્થર મારનારો વ્યક્તિ, એને સમર્થન આપનારો વ્યક્તિ, એ આતંકવાદીને એ તમે શહીદના શહીદો સાથે સરખાવો તમે? એમના પરિવારને પણ સરકારે મળવા જવું જોઈએ, મળવા જવું જોઈએ, રાખવી જોઈએ, અને આપણે આતંકવાદીઓને જે રીતે મનાવવા જોઈએ એ રીતે એને ન મનાવવા જોઈએ, જેથી સહન કરવો જોઈએ. આ સૈનિકો એવા પગલા આગળ ભરવા પડશે કે જેના કારણે આ ચર્ચાનો મુદ્દો સાઈડ પર આવી શકે. આ એક ધારાસભ્યે જો નિવેદન આપ્યું, ઇમિડિયેટ જો નેશનલ કઈક રાષ્ટ્રવાદ હોય, રાષ્ટ્ર એવી કોઈ ગવર્નમેન્ટ હોય, તો એ ત્યાંનું લોકલ વહીવટી તંત્ર તરત જ એની ઉપર દેશદ્રોહ પોલીસ રજિસ્ટર એફઆઈઆર ફાડી દેવી જોઈએ, એને એરેસ્ટ કરી દેવો જોઈએ, અને એરેસ્ટ ઉપર ઇમિડિયેટ ફાસ્ટ કોર્ટોમાં કેસ ચલાવીને ધડાધડ જો કાર્યવાહી કરવામાં આવે તો જ આનું પરિણામ આવે. હું હમણાં છેલ્લા 11 વર્ષે કાશ્મીર ગયેલો, અને અમે ત્યાં જે બોટમાં હતા એ લોકલ બોટ વાળાને કીધું કે અમારે સવારે વહેલા જવું છે, તો અમને વહેલા ઉઠાવજે, તો અમે થોડા લેટ ઉઠી ગયા, અને એ આવીને કીધું કે યુ ઇન્ડિયન્સ, ક્યારે તમે સુધરશો નહીં, એટલે ત્યારે મેં એને કીધું કે વી આર ઇન્ડિયન્સ, તો નહીં, વી આર નોટ ઇન્ડિયન, યુ આર ઇન્ડિયન, યુ આર ઓનલી ઇન્ડિયન. મતલબ ક્યાંક ને ક્યાંક ત્યાં લોકોમાં એક અલગતાવાદના બીજ રોપાયેલા છે, અને ક્યાંથી રોપાયેલા છે એ અગત્યની વસ્તુ છે, અને ક્યાંક એ ચેન્જ કરવા જરૂરી છે, કારણ કે જે રીતનું ત્યાં રાજકારણ રમાશે તો એ ચેન્જ નહીં થાય. એ માણસ બદલવા માટે કડક શાસનની જરૂર છે, તમે રિપેરો પોલિટિક્સ જરૂરી, ક્યાંક ને ક્યાંક આ પગલા લેવા જરૂરી છે. કેપીએસ ગિલ જો આજે પાકિસ્તાન પંજાબ ને ભેળવી દીધું છે, આપણે સાહેબ, એટલો આજે ભારતીય જનતા પાર્ટીની રિસ્પોન્સિબિલિટી છે ને, આજે એ પક્ષ સાથે ભાગીદારીમાં બેઠેલા છે ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ નો હોય, જે દેશ વિરોધી વાત કરનાર વ્યક્તિને સમર્થન આપે, જે આતંકવાદીને સમર્થન આપે, એવી વાતો આ દેશ અને સેનાના પરિવારને ક્યાંક ને ક્યાંક દિલ દુખાય તેવી વાત છે. ધન્યવાદ લલિતભાઈ, મનહરભાઈ અને જયંતિભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાવા બદલ. તો દર્શક મિત્રો, જે રીતે આખો ચર્ચાનો મુદ્દો સામે આવ્યો છે, અને ક્યાંક ને ક્યાંક એવો મેસેજ પાસોન થઈ રહ્યો છે, જે રીતે નિષ્ણાંત દ્વારા વાત કરવામાં આવી રહી છે કે ભાજપ સરકાર દ્વારા, ભારત સરકાર દ્વારા ક્યાંક ને ક્યાંક કડક વલણ આ મુદ્દા પર દર્શાવવું જોઈએ, અને ત્યારે જ આ બધી જ વસ્તુઓનો એક નિરાકરણ આવી શકે તેમ છે. કારણ કે જે રીતનું એક નિવેદન સામે આવ્યું છે, કાલે ઉઠીને કોક ફરી નિવેદન કરી શકે તેમ છે, અને ક્યાંક ને ક્યાંક સેના અને સેનાના પરિવારને આ ઠેસ પહોંચાડે તેવું છે. તો દર્શક મિત્રો, હાલ આજના ટોપિકમાં આટલું જ. ફરી વખત મળીશું કાલે નવા ટોપિક સાથે, નવી ચર્ચા સાથે. રજા આપશો. નમસ્કાર.